ભોલાનો ભૂત। ઉનાળાના દિવસો હતા। આ વખતે ભોલાના ખેતરમાં તરબૂચ અને કાકડીઓ ખૂબ જ પ્રચલિત હતી। ખેતરને પ્રાણીઓથી બચાવવા માટે તેણે ખેતરની કિનારે એક ઝૂંપડું બાંધ્યું હતું અને રાત્રે તે ઝૂંપડીમાં સુવા લાગ્યો હતો। એક રાત્રે બાજુના ગામમાં કઠપૂતળીઓનું નૃત્ય ચાલી રહ્યું હતું। ભોલો ડાન્સ જોવા માંગતો હતો, પણ ખેતર છોડીને કેવી રીતે જવું? જો ખેતરમાં કોઈ ન હોય તો શિયાળ અને અન્ય પ્રાણીઓ ખેતરમાં આવી જશે। તે વિચાર કરવા લાગ્યો ત્યારે એક બાબાજી ઝૂંપડી તરફ આવતા દેખાયા। આ જોઈને ભોલો આનંદથી ઉછળી પડ્યો। તેણે બાબાને ઝૂંપડીમાં બેસાડ્યા અને કહ્યું, મહારાજજી, તમે આ ઝૂંપડીમાં આરામ કરો। ખેતર તરબૂચથી ભરેલું છે, તેને તમે પેટ ભરીને ખાજો અને જે કોઈ શિયાળ ખેતરમાં આવે તેને ભગાડી દેજો। મધ્યરાત્રિ પછી હું પણ પાછો આવી જઈશ। ભોલાના ગયા પછી બાબાજી ખેતરમાં પ્રવેશ્યા, પસંદગીપૂર્વક મીઠા તરબૂચ લાવ્યા, પેટ ભરીને જમ્યા। પછી તેણે સલમ બનાવી અને ઝૂંપડાની અંદર ખાટલા પર બેસવા ગયા। તે ઘાસની ઝૂંપડી બહુ ઊંચી ન હતી, ઘાસ ખાટલાને સ્પર્શી જતું હતું। ઝૂંપડીની પાસે ઘાસનો મોટો ઢગલો હતો। તરબૂચની મીઠાશ અને સુગંધે બાબાજીને મસ્ત કરી દીધા હતા। આનંદમાં તેમણે ચિલમની ટોચ પર અગ્નિ પ્રગટાવ્યો અને એટલો સખત શ્વાસ લીધો કે હાથની લંબાઈની જ્યોત ભડકી ગઈ। સલમે તરત જ આગ પકડી લીધી અને થોડી જ વારમાં ઝૂંપડામાં આગ લાગી। બાબાજી કૂદીને બહાર આવવા માંગતા હતા કે તેઓ પોતાની જ ધોતી સાથે ફસાઈ ગયા અને નીચે પડ્યા અને આગની જ્વાળાઓમાં બળીને રાખ થઈ ગયા। જ્યારે ગ્રામજનોએ ઘાસની ગંજીમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ ત્યારે તેઓ ખેતર તરફ દોડ્યા, ભોલાને બોલાવ્યો, તે ક્યાંય મળ્યો ન હતો। બધાના હોશ ઉડી ગયા, કદાચ તે પણ ઝૂંપડા સાથે બળીને ખાખ થઈ ગયો કે શું। તેના મોટા ભાઈએ વાંસની લાકડી ઉપાડી અને સળગતી અગ્નિને સ્પર્શ કર્યો ત્યારે તેમાંથી મૃતદેહ બહાર આવ્યો। આ જોઈને પરિવારજનોમાં હોબાળો મચી ગયો। ગામના લોકો ભોલાને બળી ગયેલો જોઈને દુઃખી થયા। તેના માતા પિતા, ભાઈ બહેન છાતી પીટીને રડવા લાગ્યા। ત્યારબાદ ભોલાના અંતિમ સંસ્કાર કર્યા બાદ જ તે ઘરે પરત ફર્યા। રાતના ત્રીજા પહોરામાં ભોલો ખેતરમાં આવ્યો ત્યારે તેણે જોયું કે ઝૂંપડું રાખમાં ફેરવાઈ ગયું હતું, ઘાસના ઢગલા પણ બળી ગયા છે। તેને બાબાજી પર ખૂબ જ ગુસ્સો આવ્યો। અરે, તેણે તરબૂચ ખાધું અને બહાર નીકળતી વખતે ઝૂંપડીમાં આગ પણ લગાડી, હવે ઘરના લોકો શું કહેશે? ભોલો વિચાર કરીને ગામ તરફ આગળ ચાલ્યો। ભોલો ઝડપથી તેની ચોપાલ પાસે પહોંચીને જોયું કે ગામના લોકો ચૂપચાપ બેઠા હતા, વચ્ચે હુક્કો પડી રહ્યો છે અને લોકોની આંખો આંસુથી ભીની છે। તે સમજી શક્યો ન હતો કે લોકો કેમ ચૂપચાપ બેઠા છે। ચોપાલના એક છેડે પહોંચીને ભોલાએ તેના ભાઈને બોલાવ્યો। આ જોઈને લોકો ચોંકી ઉઠ્યા। ભોલાએ પોતાના કપડાની ધૂળ ઉડાડી લોકો ભોલાને ભૂત ભૂત કહીને ભાલા અને લાકડીઓ સાથે તેની પાછળ દોડ્યા। લોકોને તેની પાછળ દોડતા જોઈને નિર્દોષ ભોલો ભાગી ગયો અને પોતાનો જીવ બચાવ્યો। લોકો તેનો પીછો કેમ કરી રહ્યા હતા તે ભોલો સમજી શક્યો નહીં। સૂર્યોદય થતાં જ ગામનો એક ધોબી ઘાટ તરફ જઈ રહ્યો હતો। ત્યાં જ ખેતર પાસે ભોલો દેખાયો। તેને જોઈને ભોલો ઊભો થઈને તેની તરફ ચાલ્યો। ભોલો ધોબીને પૂછવા માંગતો હતો કે મામલો શું છે, ગામના લોકો તેનાથી આટલા નારાજ કેમ છે। ભોલાને પોતાની તરફ આવતો જોઈને ધોબી પોતાનું પોટલું ત્યાં મૂક્યું અને ભૂત 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 કહીને ગામ તરફ ભાગી। ભોલાએ જોયું કે ગામના લોકો ભાલા લઈને ધોબી સાથે તેની તરફ આગળ વધી રહ્યા છે। આ જોઈને ભોલો ખેતરમાં છુપાઈ ગયો। જો કોઈએ ક્યાંક ભાલો ફેંક્યો તો તેણે મફતમાં પોતાનો જીવ ગુમાવવો પડશે। મૂર્ખાઓએ જીવતા માણસને ભૂત બનાવી દીધો છે। તે વિચારવા લાગ્યો કે હું અહીંથી રાત્રે જ નીકળીશ અને જ્યારે ભાઈ ચોપાલમાં એકલા હશે ત્યારે જ હું તેને કહીશ કે હું ભૂત નથી। રાત્રિના લગભગ 10 વાગ્યા હતા ત્યારે ભોલો ડરીને ગામમાં પહોંચ્યો। છુપાઈને છુપાઈને તે ચોપાલની કિનારે લીમડાના ઝાડ નીચે ઊભો રહ્યો। મોકો મળતા જ તેણે પોતાના ભાઈને કહ્યું, ભાઈ ગભરાશો નહીં, હું ભૂત નથી। આ સાંભળીને ભૈયાએ
એટલી જોરથી બૂમો પાડી કે ગામ લોકો જાગી ગયા. લોકો આવીને ભેગા થઈ ગયા. ભોલો એ જોઈને ડરી ગયો. તેણે વિચાર્યું કે ભાગી જવામાં ભલાઈ છે. ગામના કૂતરાઓએ દૂર સુધી તેનો પીછો કર્યો, પરંતુ ખેતરમાં ઘૂસી જવાથી તેનો જીવ બચી ગયો. આખા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો. લોકો પરેશાન થઈ ગયા. પોતે મૃત્યુ પામ્યા છે, બીજા માટે મુસીબત બની ગયો છે. ભૂતના ડરથી લોકો પોતપોતાના કામ છોડી દીધા છે. એવું ભૂત કદી જોયું નથી કે જે ન ખેડવા દે, ન કપડાં ધોવા દે અને ગામમાં રાત દિવસ આવીને લોકોને પરેશાન કરે. બીજે દિવસે એક થાણેદાર કેટલાક સૈનિકો સાથે ગામમાં આવ્યો. તેઓ એક ડાકુની શોધમાં હતા. જ્યારે થાણેદારને ખબર પડી કે આ ગામમાં ભૂત આવે છે, તો તેણે ત્યાં પડાવ નાખ્યો. વિચાર્યું કદાચ તે ભૂત નહીં પણ એ જ ડાકુ હોય જેની શોધ ઘણા દિવસોથી ચાલી રહી છે. થાણેદારે ગામ લોકોને બોલાવીને પૂછ્યું, તે ભૂત તમને શું ત્રાસ આપે છે? ગામ લોકોએ જણાવ્યું કે તે મોટા ભાગે તેના ખેતરની આસપાસ બેસે છે, જ્યાં ભોલાને ઝૂંપડીમાં સળગાવી દેવામાં આવ્યો હતો. થાણેદારે તેની મૂછો હલાવતા કહ્યું, સારી વાત છે, અમે તેને આજે રાત્રે પકડી લઈશું. તમે લોકો પણ અમારી સાથે ચાલો. રાત પડી, ચારે તરફ ગાઢ અંધારું હતું. ત્યારે ગામના લોકો થાણેદાર અને સૈનિકો સાથે તે જગ્યાએ પહોંચ્યો. ખેતરમાં જઈને થાણેદાર ઘોડા પરથી નીચે ઉતર્યો. તેમની સલામતી માટે સૈનિકોએ બે ડટ્ટા જમીનમાં દાટી દીધા અને ઘોડાના પાછળના પગને તેમની સાથે બાંધી દીધા, જેથી તે ભાગી ન જાય. હવે તેઓ ભૂતને શોધવા લાગ્યા. ભોલો તેના ખેતરની કિનારે સૂતો હતો. લોકોને પોતાની તરફ આવતા જોઈને તે ઊભો થઈ ગયો. વિચાર્યું, ખબર નહીં હવે શું આફત આવશે. ખેતરમાં જઈને છુપાઈ જવાનું મન થયું, પણ તેણે એવું ન કર્યું. ક્યાં સુધી હું લોકોથી છુપાઈને મારો જીવ જોખમમાં નાખીશ, એના કરતા સામે આવવું સારું. તે ઊભો થયો અને જોરથી બૂમો પાડતો તેમની તરફ દોડ્યો. આવો મને મારી નાખો, હું એક ભૂત છું, એક જીવતું ભૂત. આવો મને પકડો, પકડો, પકડો. અંધારી રાતમાં ભોલાનો અવાજ દૂર દૂર સુધી ગુંજતો હતો. આ સાંભળીને ગ્રામજનોની હિંમત તૂટી ગઈ. તેઓ ભાલા, લાકડીઓ અને ટોર્ચ ત્યાં જ થોડીને ભાગી ગયા. સૈનિકોમાં નાસભાગ મચી ગઈ. થાણેદારે કૂદકો માર્યો અને ઘોડા પર સવાર થઈ ગયો. ઘોડાને ઈડી આપવામાં આવી, પણ ઘોડો કૂદતો રહ્યો અને ત્યાં જ રહ્યો. તે સમજી ગયો કે ભૂતે તેના પાછળના પગને જકડી લીધા છે, જેના કારણે ઘોડો દોડી શકતો નથી. થાણેદાર ત્યાં જ બેહોશ થઈ ગયો. બીજે દિવસે ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે ભૂતે ચમત્કાર કર્યો છે. થાણેદારનો ઘોડો પણ જકડી લીધો હતો. હવે તેનાથી છુટકારો મેળવવાનો એક જ રસ્તો છે, તેને ખુશ કરવા માટે તેની પૂજા કરવી પડે. સાંજે બધા ગામ લોકો ખેતરમાં મીઠાઈથી ભરેલી મનોતીની ટોપલી લઈને આવ્યા. એ વખતે ભોલો ખેતરમાં છુપાઈને સાંભળી રહ્યો હતો. તેનો ભાઈ હાથ જોડીને જોર જોરથી કહી રહ્યો હતો, ભાઈ તું તો ગયો, પણ આ ગામના લોકોને માફ કર. આ લોકોએ તારું શું નુકસાન કર્યું છે કે તું એમને દુઃખ આપે છે? 13મા દિવસે અમે તારી પૂજા કરીશું. તારે જે જોઈએ તે કહી દેજે, પણ અમારો પીછો છોડી દેજે. ભોલો આ બધી વાતોથી પરેશાન હતો. તેણે વિચાર્યું કે 13મી તારીખે હું પણ ત્યાં પહોંચીને જોઈશ કે 13મી તારીખે કોણ આવ્યા છે. જે મહેમાનો તે દિવસે નહીં આવે, હું તેના ઘરે જઈને તેને મારી આફત કહીશ. હું તેને કહીશ કે હું નિર્દોષ છું, હું મર્યો નથી. મારી જગ્યાએ તે ઝૂંપડીમાં એક બાબાજી બળી ગયા હતા. 13માની મધ્યરાત્રિ પછી ભોલો લીમડા પાસે ગયો. મૃતકના સંસ્કાર પછી તે જ લીમડાના ઝાડમાં મહેમાનોને ભોજન પીરસવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી. આ જોઈને ભોલાના મોંમાં પાણી આવી ગયું, પણ તે ચૂપચાપ પીઠ પકડીને બેઠો હતો. તેણે જોયું કે તેની નાની છોકરીના ઘરવાળા સિવાય બધા જ તહેવાર માટે આવ્યા હતા. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ત્યારે તે પણ લીમડાના ઝાડ પરથી નીચે ઉતરી પોતાની છોકરીના ગામ તરફ ગયો. સવાર સુધીમાં તે ગામ પાસે પહોંચ્યો અને છોકરીના ઘરવાળાને તેની બધી વાત સંભળાવી. છોકરીના ઘરવાળાએ તેને ખવડાવીને તેણે તેનું પોટલું તૈયાર કરાવ્યું અને ભોલાને તેના ગામમાં લઈ ગયો. ભોલાને છોકરીના ઘરવાળા સાથે જોઈને તેના માતા પિતા અને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા. છોકરીના ઘરવાળાએ આખી વાત કહી
ગામના લોકો ભોલાને ભેટી પડ્યા। તેમની મૂર્ખતા અને ઉતાવળથી ખૂબ જ શરમાઈ ગયા। મિત્રો, ભોલાના ભૂતની કહાની સાંભળવા બદલ આભાર। તમને આ કહાની કેવી લાગી તે તમે અમને નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।